नमस्कार विद्यार्थी मित्रों, बी सेमेस्टर वन नो सब्जेक्ट एनवायरमेंटल साइंस चैप्टर नंबर टू एनवायरमेंटल पॉल्यूशन वाटर पॉल्यूशन। हवे आ चैप्टर में एक शॉर्ट क्वेश्चन अने लॉन्ग क्वेश्चन पूछाय छे। बन्ने रीते आ क्वेश्चन इम्पोर्टंट छे, शॉर्ट क्वेश्चन में पण आवी सके अने लॉन्ग क्वेश्चन में पण आवे। शॉर्ट क्वेश्चन माटे 3 या तो 4 मार्क्स होय छे अने लॉन्ग क्वेश्चन में 7 मार्क्स छे। इम्पोर्टंट क्वेश्चन है विद्यार्थी मित्रों, आ क्वेश्चन ने समझवानी कोशिश करशो आप बराबर। क्वेश्चन आ रीते छे, राइट अ ब्रीफ नोट ऑन यूट्रोफिकेशन। यूट्रोफिकेशन पर तमारे शॉर्ट नोट लखवानी छे। इंट्रोडक्शन थी शुरुआत करिए। द वर्ड यूट्रोफिकेशन इज डिराइव्ड फ्रॉम ग्रीक वर्ड्स। हवे जे आ वर्ड छे यूट्रोफिकेशन, ए शब्द छे ए ग्रीक भाषामांथी लेवामां आव्यो छे अने वर्ड आ रीते छे, यू एंड ट्रॉफिक्स। यू मीन्स वेल एंड ट्रॉप्स मीन्स फीड। यू मीन्स वेल, वेल एटले सारूँ, अने ट्रॉप्स मीन्स फीड, फीड एटले खवड़ावूँ, कंक सारूँ खवड़ावूँ, एवो एनो अर्थ थाय छे। दस यूट्रोफिकेशन मीन्स वेल फेड। यूट्रोफिकेशन अर्थ एवो छे कि कंक सारूँ खवड़ाव्यू, और न्यूट्रिएंट रिच अथवा तो पोषक तत्वनी रीते ए जे खोराक छे ए केवो छे, एकदम रिच छे एटले के सारो छे। तो आ एनो इंट्रोडक्शन छे, बहुत सिंपल छे। ए वर्ड छे ए ग्रीक ભાષામાંથી લેવામાં આવ્યો છે। ઈયુ અને ટ્રોપ્સ એનો એ વર્ડ બનેલો છે। ઈયુ મતલબ ઈયુ નો મીનિંગ છે વેલ અને ટ્રોપ્સ નો મીનિંગ છે ફીડ, એટલે કે કંઈક સારું ખવડાવવું। એના પરથી બીજો એક એવો વર્ડ બને કે ન્યુટ્રિયન્ટ રિચ, એટલે કે સારા એવા પોષક તત્વો જે ખોરાકમાં છે એમને યુટ્રોફિકેશન કહેવામાં આવે। હવે સમજીએ મીનિંગ ઓફ યુટ્રોફિકેશન। યુટ્રોફિકેશન નો મીનિંગ શું છે? यूट्रोफिकेशन मीन्स एन एक्सेसिव न्यूट्रिएंट लोड इन अ वाटर बॉडी और एनरिचमेंट ऑफ वाटर बॉडी बाय न्यूट्रिएंट्स लाइक फॉस्फरस एंड नाइट्रोजन। यूट्रोफिकेशन मीन्स एन एक्सेसिव न्यूट्रिएंट, એટલે કે યુટ્રોફિકેશન નો અર્થ એવો છે કે એક્સેસિવ ન્યુટ્રિયન્ટ્સ જેમાં હોય, વધારે પડતા જ પોષક દ્રવ્યો જે ખોરાકની અંદર હોય છે। હવે આ ખાસ કરીને આ જે ખોરાક છે એ વોટર બોડી એટલે કે પાણીમાં રહેલા જે પોષક તત્વો છે એમની વાત છે। ઓર એનરિચમેન્ટ ઓફ વોટર બોડી, કે જે પાણીની અંદર જે ખોરાક છે એ વધારે પડતો પોષક તત્વો ધરાવતો હોય છે। હવે એમાં પોષક તત્વો કયા આવે? તો લાઇક ફોસ્ફરસ એન્ડ નાઇટ્રોજન, એવા બે પોષક તત્વો છે ફોસ્ફરસ અને નાઇટ્રોજન। ન્યુટ્રિયન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન એક્સેસિવ અમાઉન્ટ ધેન દે એક્ટ એઝ પોલ્યુટન્ટ્સ। હવે આ જે ન્યુટ્રિયન્ટ્સ છે એટલે કે આ જે પોષક તત્વો છે એ જો પાણીમાં વધુ માત્રામાં જોવા મળે તો એ એક પ્રદૂષક તરીકેનું કામ કરે છે। એઝ દે એલાઉ એક્સેસિવ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ, અને જેના કારણે શું થાય છે, પ્લાન્ટ કોઈ પણ છોડ છે એ છોડની વૃદ્ધિ છે એ ઝડપથી અથવા તો વધારે પડતી એમની વૃદ્ધિ થાય છે। લાઈક એલ્ગી ઇન વોટર, જેમ કે પાણીની એક વનસ્પતિ છે અલ્ગી, તો એની વૃદ્ધિ છે એ આવા પોષક તત્વોના કારણે બહુ ઝડપથી થવા લાગે છે। ત્યાર પછીનો પોઈન્ટ છે કોઝિસ ઓફ યુટ્રોફિકેશન। કોઝિસ ઓફ યુટ્રોફિકેશન એટલે કે યુટ્રોફિકેશનના એવા કયા કારણો છે જેના કારણે એ પાણીમાં વધારે પડતા પોષક તત્વો જોવા મળે છે। તો ન્યૂલી ફોર્મ વોટર બોડીઝ લાઇક લેક્સ પોન્ડ્સ આર પુઅર ઇન ન્યુટ્રિયન્ટ સપ્લાય। ન્યૂલી ફોર્મ વોટર બોડીઝ, હવે જે પાણીના આપણે જે સ્ત્રોત છે રિસોર્સિસ છે, જેમ કે લેક એટલે સરોવર છે, પોન્ડ્સ એટલે તળાવ, હવે એમાં છે ને એ બહુ ઓછી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે। ગ્રેજ્યુઅલી વિથ ધીસ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એટલે કે જેમ જેમ સમય નીકળતો જાય છે, સમય પસાર થાય છે, એ રીતે ધીઝ વોટર બોડીઝ બીકમ રિચ, અને પછી ધીમે ધીમે આ જે પાણીના સ્ત્રોત છે જે સોર્સિસ છે લેક કે પોન્ડ્સ કે, તો એ પછી કેવા બને છે, રિચ બને છે, એટલે કે એમાં એ પોષક તત્વો ધીમે ધીમે વધતા જાય છે। ઇન ન્યુટ્રિયન્ટ્સ થ્રુ ધ ડિપોઝિટ ઓફ ડોમેસ્ટિક એન્ડ એગ્રીકલ્ચરલ વેસ્ટ। હવે જે આ પોષક તત્વો કઈ રીતે એમાં વધે છે, તો થ્રુ ધ ડિપોઝિટ ઓફ ડોમેસ્ટિક એન્ડ એગ્રીકલ્ચરલ વેસ્ટ। ડોમેસ્ટિક એટલે કે ઘરની અંદર આપણે જે કોઈ પણ કંઈ વેસ્ટ હોય છે એ આપણે પાણીમાં ફેંકીએ, અને એના સિવાય એગ્રીકલ્ચર વેસ્ટ, તો એગ્રીકલ્ચરલ ખેતીવાડીની અંદર જે પણ કંઈ એવો નકામો કચરો છે જેને આપણે ખાતર તરીકે ઓળખીએ, તો એ જ્યારે પાણીમાં ભળે છે ત્યારે આ પોષક તત્વો જે છે એમાં વધતા જોવા મળે છે। એઝ અ રિઝલ્ટ, એના રિઝલ્ટ એટલે કે એના પરિણામ સ્વરૂપે શું થાય છે, યુટ્રોફિકેશન સ્ટાર્ટ્સ, અને પરિણામે યુટ્રોફિકેશન્સ છે એ શરૂ થાય છે।
नेचरल यूट्रोफिकेशन इज अ वेरी स्लो प्रोसेस. हवे कुदरती रीते जे यूट्रोफिकेशन थाय छे, पोषक तत्वों जे वधे छे, एनी जे प्रक्रिया छे ए बहुज धीमी होय छे. इट टेक्स मोर देन 100 इयर्स. अने एनो जे समयगाळो छे ए 100 वर्ष करता पण वधु समय ले छे. बट आर्टिफिशियल यूट्रोफिकेशन इज वेरी फास्ट. आर्टिफिशियल एटले कि कृत्रिम रीते जे यूट्रोफिकेशन थाय छे एनी झड़प बहुज झड़पी होय छे. द एरोबिक डीकम्पोजिशन ऑफ ऑर्गेनिक वेस्ट लीड्स टू यूट्रोफिकेशन. एरोबिक डीकम्पोजिशन छे એમાં ઓક્સિજનની જ્યારે કોઈ પણ વનસ્પતિને કે આપણે એને સડવા માટે મૂકી હોય તો ત્યારે એમાં ઓક્સિજનની હાજરી હોય છે અને એના લીધે ઓર્ગેનિક વેસ્ટ એટલે કે ઓર્ગેનિક વેસ્ટ બનતું હોય છે. લીડ્સ ટુ યુટ્રોફિકેશન અને એના કારણે યુટ્રોફિકેશન જે છે એ બહુ ઝડપથી થતું હોય છે. ઇફેક્ટ્સ ઓફ યુટ્રોફિકેશન. પોઈન્ટ નંબર 1, ઇન્ક્રીઝ ઇન પ્લાન્ટ ગ્રોથ લાઇક અલ્ગી. પ્લાન્ટ ગ્રોથ જે છે, પ્લાન્ટ એટલે કે છોડની જે વૃદ્ધિ છે એ ખૂબ જ ઝડપથી થાય છે અથવા તો વધે છે, જેમ કે અલ્ગી. તો એક પ્રકારની એ વનસ્પતિ છે. ડિક્રીઝ ઇન DO મીન્સ ડિઝોલ્વડ ઓક્સિજન એન્ડ હાઈ BOD મીન્સ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ડિક્રીઝ ડિઝોલ્વડ ઓક્સિજન. હવે જે યુટ્રોફિકેશન છે એની અસરમાં કેવું થાય છે કે ડિઝોલ્વડ ઓક્સિજન, ઓક્સિજન છે એ પાણીમાં ઓગળવાની એમની જે ગતિ છે એ ધીમી થાય છે. એન્ડ હાઈ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને બાયોકેમિકલ ઓક્સિજનની જે ડિમાન્ડ છે એ વધી જાય છે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે, ઇન્ક્રીઝ ઇન ટર્બિડિટી ઓફ વોટર. ઇન્ક્રીઝ ઇન ટર્બિડિટી ઓફ વોટર એટલે કે પાણીની અંદર જે રહેલો જે કચરો છે, એટલે કે એને ડર્ટ પણ કહી શકાય, તો એ કચરો છે એ વધી જાય છે. ઇન્ક્રીઝ ઇન રેટ ઓફ સેડિમેન્ટેશન. ઇન્ક્રીઝ ઇન રેટ ઓફ સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન છે એક જમીનનો એક એવો પ્રકાર છે જેને ગુજરાતીમાં કાંપ પણ કહેવાય છે. તો એની જે મતલબ એનો જે રેશિયો છે એ રેશિયો વધી જાય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે, એલ્ગલ બૂમ રિલીઝિસ ટોક્સિક કેમિકલ્સ. એલ્ગલ બૂમ્સ છે તો જે અલ્ગી વનસ્પતિ છે એના બૂમ એટલે કે એમના જે વાંસ જેવી જે એમની વાંસ પ્રકારની એક વનસ્પતિ છે તો એમાંથી ટોક્સિક કેમિકલ્સ એટલે કે ઝેરી કેમિકલ જે હોય છે એ એમાંથી રિલીઝ થતા હોય છે. વિચ કિલ ફિશ, કે જે ફિશ કે જે કોઈ એવા ઇક્વેટિક એનિમલ્સ જે છે એમને મારી નાખે છે, જેમ કે ફિશ છે, બર્ડ્સ છે, અથવા તો બીજા એવા જે પાણીમાં જે રહેતા હોય એવા પ્રાણીઓને આ ટોક્સિક કેમિકલ્સ જે છે ઝેરી કેમિકલ એ મારી નાખે છે. ત્યાર પછી ફિશિંગ, સ્વિમિંગ, બોટિંગ એટસેટ્રા ડિક્રીઝિસ. હવે યુટ્રોફિકેશન છે એ જ્યારે પાણીમાં વધી જાય છે ત્યારે શું થાય છે, ફિશિંગ, સ્વિમિંગ, બોટિંગ આ જે બધી પ્રક્રિયાઓ છે એ બધી કેવી થાય છે, એ ઘટી જાય છે. હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ કેન અકર અને આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓ છે એ પણ વધારે પડતી જોવા મળે છે. લાસ્ટ પોઈન્ટ છે, કંટ્રોલ ઓફ યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશનને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, એનો અંકુશ કઈ રીતે રાખી શકીએ, તો લિમિટેડ ઇનપુટ ઓફ ન્યુટ્રિયન્ટ્સ થ્રુ ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર. લિમિટેડ ઇનપુટ ઓફ ન્યુટ્રિયન્ટ્સ થ્રુ ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર. વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ એવી કરવામાં આવે જેના કારણે એ જે ન્યુટ્રિયન્ટ્સ એમાં છે એ પણ આપણે ઘટાડી શકીએ અથવા તો એને લિમિટમાં રાખી શકીએ. રિમુવલ ઓફ એલ્ગલ બ્લૂમ્સ બાય ડ્રેજિંગ. રિમુવલ ઓફ એલ્ગલ બ્લૂમ્સ એટલે કે આ જે અલ્ગી નામની જે વનસ્પતિ છે એમનો જ આપણે નાશ કરી દઈએ, એમને જ આપણે કાપી નાખીએ તો એ કંટ્રોલ. યુઝ ઓફ ફોસ્ફેટ્સ ઇન ડિટર્જન્ટ્સ. ડિટર્જન્ટ્સમાં જે ફોસ્ફેટ હોય છે એને આપણે ઓછો કરવો જોઈએ જેથી કરીને આપણે યુટ્રોફિકેશન પર કંટ્રોલ કરી શકીએ. રિડ્યુસિંગ ધ યુઝ ઓફ નાઇટ્રેટ કન્ટેનિંગ ફર્ટિલાઇઝર્સ. હવે એવા ફર્ટિલાઇઝર્સ છે કે જેમાં નાઇટ્રેટ આવતો હોય તો એવા ફર્ટિલાઇઝર્સની અંદર નાઇટ્રેટ છે એને પણ ઓછો કરીએ જેથી કરીને યુટ્રોફિકેશન પર આપણે કંટ્રોલ કરી શકીએ. સોઇલ ઇરોઝન કંટ્રોલ, જમીનનું જે ધોવાણ થતું હોય એના પર પણ આપણે કંટ્રોલ કરવો જોઈએ. એપ્લિકેશન ઓફ અલ્ગીસાઇડ્સ ઓન વોટર સરફેસ ટુ કિલ અલ્ગી. એપ્લિકેશન ઓફ અલ્ગીસાઇડ્સ એટલે કે અલ્ગીસાઇડ્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ વોટર સરફેસ એટલે કે પાણીની સપાટી પર જે અલ્ગી રહેલી હોય એને મારવા માટે, એનો નાશ કરવા માટે આપણે અલ્ગીસાઇડ્સનો યુઝ કરવો જોઈએ. ત્યાર પછી છે ફિઝિકલ, કેમિકલ ઓર બાયોલોજિકલ મેથડ્સ કેન બી એડોપ્ટેડ ટુ રિમૂવ ડિઝોલ્વ ન્યુટ્રિયન્ટ્સ ઇન વોટર. પાણીમાં જે ઓગળેલા ન્યુટ્રિયન્ટ્સ હોય છે એ ન્યુટ્રિયન્ટ્સને
દૂર કરવા માટે ફિઝિકલ કેમિકલ અથવા તો બાયોલોજિકલ મેથડ્સને અપનાવવી જોઈએ અથવા તો એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી અને એ પાણીમાં ભળેલા જે ન્યુટ્રિયન્ટ્સ છે એને આપણે દૂર કરી શકીએ.